स्वामीनारायण हरे वचनामृत गढ़ड़ा प्रथम प्रकरण 25 20 कोषना प्रवाहन स्वामीनारायण हरे संवत 1876 ना पोष सुधी सप्तमी ने दिवस प्रभात समय श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा काचरना दरबार में પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરો ચોફાર ઉડ્યો હતો અને ધોરો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ આગર પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યાજી, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેણે કરીને સ્થાય છે અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એ ખરી ભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું તે તેજને જોઈને ચીસ પાડવા માંડી અને કહ્યું, જે હું બરું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું, જે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું, જે ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમર છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યાજી, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી.
માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું, દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ફેરો ચિત્તનો પણ નિરોધ થાય છે, અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. જેમ કોઈ કૂવો હોય અને તે ઉપર વિષકોષ ફરતા હોય અને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વિષકોષનો પ્રવાહ ભેરો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હટાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે, અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે, તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દસે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે, અને અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે અને તેનું ફર તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે
તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાથે સધાઈ રહ્યો માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાહવું ધોવું ને પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે એ ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું આત્મજ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણકામપણું સમજવું છે. હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માને તો તેની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં. અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે જેમ કુસંગીને સત્સંગીમાં ભેદ છે તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે ને નવ યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તેથી આઠ ઝાંખા પડી ગયા. પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા તેમ એ તો એવી વાત છે ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ભગવાનનું અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ સમજાતું નથી, તે કોઈને બે આના ને કોઈને ચાર આના ને કોઈને આઠ આના પણ જેવું છે તેવું જણાતું નથી ને સાંખ્ય તો મુદ્દલ નથી ને સાંખ વિના કસર ટળે નહીં. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે કેટલાકને ભગવાન તથા સાધુના સંબંધનું સુખ આવતું હોય તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એ તો સાધુતા શીખે તો આવે તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછ્યું જે કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે તેનો ઉત્તર જે એ તો નિર્ધાર નહીં, કેમ જે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે જેમ છે એમ કહેવાય નહીં ને કહીએ તો અર્ધી સભા ઉઠી જાય, પણ શાસ્ત્રમાં કયા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને ભ્રમરૂપ કરી મૂકે એ તો ગોકુળ ગામ કો પેંડો હોય ન્યારો અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં, ગમે તેવી રીતે પણ ખાવા આપે છે ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત, માટે આપણને આપ્યું નથી
ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા તે શું જે? આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે ને અમને તો હેત આવે છે. તે વાત કરીએ છીએ જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ વાતો ના કરનારા દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે. એ ત્રણ વાત દુર્લભ છે, તે માટે ભજન કરી લેજો. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું, ને આજ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં, ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુજો સુરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય, એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે 10,000 સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્યો છે એ સુષુપ્તિ અવસ્થા છે, તેને ટાળવા સારું મહારાજનો અવતાર છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જેનું કર્યું થાય છે તે તો જાણે કાંઈ જાણતા નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કોટિકલ્પ થયા વિષય ભોગવ્યા છે, તેનો પાશ લાગ્યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે.